નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. લશ્કરના વડા દલવીરસિંહ સુહાગે આસામમાં હિંસાનો સામનો કરી ચૂકેલા વિસ્તારોની કરી સમીક્ષા. ઉગ્રવાદીઓ વિરુદ્ધનું અભિયાન બન્યું વ્યાપક. ઘટના માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતું ભાજપ. જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના માટે હજુ પણ પોતાના તમામ વિકલ્પો ખુલ્લા રાખતા તમામ પક્ષો ચર્ચા માટે પીડીપી બીજેપીને રાજ્યપાલનું તેડું. દાઉદનો ટેપ અવાજ સંભળાતા ભારતની તપાસ એજન્સીઓ સતર્ક. દાઉદ કરાંચીમાં હોવાનો પુરાવો સામે આવતા પાકિસ્તાની જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું. દાઉદને ભારતને સોંપવાની માંગ બુલંદ બની. ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ દ્વારા દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત ચેપ્ટરનો આરંભ. દલિત અને સામાન્ય વર્ગના યુવાનને પણ ઉદ્યોગ વેપારમાં જોડાવાની તક ખુલ્લી થઈ. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના 530 રનના જવાબમાં ભારતના એક વિકેટે 108 રન. મોહમ્મદ સામીએ ઝડપી 4 વિકેટ. મુરલી વિજય 55 રને અને પૂજારા 25 રને રમતમાં. જોઈએ સમાચાર વિગતવાર. આસામમાં બોડો ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલ સામૂહિક હત્યાકાંડ બાદ ઉગ્રવાદીઓ વિરુદ્ધ અભિયાન સખત અને વ્યાપક બનાવ્યું છે. આ હત્યાકાંડમાં મૃત્યુનો આંક વધીને 81 થયો છે. સેનાના વડા જનરલ દલબીરસિંહ સુહાગે આજે આસામના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા સાથે સેનાના અધિકારીઓ સાથે બેઠક યોજી ઉગ્રવાદીઓને કડક હાથે જેર કરવાના પગલાં વિચાર્યા હતા. બીજી બાજુ ઉગ્રવાદીઓ અંગે સચોટ માહિતી આપનાર માટે રૂપિયા 30 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સેનાએ આજે કેટલાક હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. સોનિતપુર તથા અન્ય કેટલાક વિસ્તારોમાં આજે થોડા કલાકો માટે કર્ફ્યુ હળવો કરવામાં આવ્યો હતો. દરમિયાન ભાજપના અગ્રણી સિદ્ધાર્થનાથ સિંહે તાજેતરના નરસંહાર માટે આસામની ગોગોઈ સરકારને દોષિત ગણાવી કહ્યું છે કે અગાઉથી આ પ્રકારના નરસંહાર અંગે ગુપ્તચર તંત્ર દ્વારા માહિતી અપાઈ હતી, છતાં સરકાર બેદરકાર રહી તેના કારણે આટલા લોકોનો ભોગ લેવાયો છે. જમ્મુ કાશ્મીરના મતદારોએ કોઈ પક્ષને સરકાર રચવા જરૂરી બહુમતી નહીં આપતા રાજકીય પક્ષો હવે તોડજોડના રાજકારણની મદદથી સરકાર રચવા મેદાનમાં ઉતર્યા છે. 25 બેઠકો સાથે બીજા પક્ષે રહેલો ભાજપ પણ આ કવાયતમાંથી બાકાત નથી. જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના અંગે ચાલી રહેલા રાજકારણ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચનાની અનિશ્ચિતતા વચ્ચે રાજ્યપાલ એન વોહરાએ રાજ્યમાં સરકાર રચનાને મુદ્દે ચર્ચા કરવા 28 વિધાનસભા બેઠકો ધરાવતા પીડીપી અને 25 બેઠકો ધરાવતા ભાજપના નેતાઓને બોલાવ્યા હતા. આમ તો રાજ્યમાં પીડીપી અને ભાજપ વચ્ચે રાજકીય સમીકરણો સધાવવા અંગે જ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. શુક્રવારે ભાજપના મહામંત્રી રામ માધવ અને પીડીપીના નેતા મુઝફ્ફર બેગ વચ્ચે 3 વાર બેઠક મળી હતી. રાજ્યમાં રોટેશનલ મુખ્યમંત્રીની ફોર્મ્યુલાને આધારે જમ્મુના હિન્દુ મુખ્યમંત્રીને આરૂઢ કરવા તે ભાજપની નેમ છે. યુ નો યુ મસ્ટ રીમેમ્બર ધેટ વી ઓલસો હેવ અ બિગ મેન્ડેટ ઇન ધી સ્ટેટ. વી હેવ સિક્યુર્ડ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ, વી હેવ સિક્યુર્ડ સેકન્ડ લાર્જેસ્ટ નંબર ઓફ સીટ્સ, સો વી ઓલસો હેવ અ મેન્ડેટ ઇન ધી સ્ટેટ, સો વી વિલ વર્ક ઇટ આઉટ વિથ અવર પાર્ટનર્સ. જો કે પીડીપીના કેટલાક વર્તુળો ભાજપ સાથે સરકાર રચવા શરતો મૂકવા લાગ્યા છે. આ વર્તુળોનું કહેવું છે કે રાજ્યમાં પૂરી 6 વર્ષની મુદત માટે પીડીપીના મુખ્યમંત્રી જ રહે, કલમ 370 યથાવત રહે, સશસ્ત્ર દળ વિશેષ કાયદાનો અમલ બંધ થાય, રાજ્યના પૂર પીડિતોને મોટું રાહત પેકેજ મળે અને વાજપેયી દ્વારા ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલી શાંતિ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવે. ભાજપે હવે આ પૂર્વ શરતો વિશે વિચારવાનું છે. બંને પક્ષો વચ્ચે આવા મુદ્દે ટકરાવ જેવી સ્થિતિ હોવાના સંજોગોમાં ભાજપ અને પીડીપી વચ્ચે રાજકીય સમીકરણો કઈ રીતે બેસે તે મુદ્દા સામે જ પ્રશ્નાર્થ પડેલો છે. તે અરસામાં પીડીપીના વડા મુફ્તી મહંમદ સઈદ દિલ્હી પહોંચી રહ્યા હોવાના પણ અહેવાલ છે. જોકે ભાજપને લાગે છે કે સરકાર રચનાની ચાવી તેની પાસે જ છે અને રાજ્યમાં ભાજપની સરકાર રચાશે. તીનો રિજન્સ કો મિલા કરકે જમ્મુ કશ્મીર બનતા હૈ તો તીનો રિજન્સ કી જો આવાજ સુન સકે જો ઉનકી દર્દ કો પહેચાન સકે એસા આદમી હી આગે આના ચાહીએ. ભારતીય જનતા પાર્ટી કો લોગો ને યે મેન્ડેટ દિયા હૈ કે હમ સરકાર બનાએ
और बीजेपी सरकार बनाएगी। બીજી તરફ રાજ્યમાં સરકાર રચનાને મુદ્દે 12 બેઠકો ધરાવતી કોંગ્રેસ પણ પીડીપી અને કેટલાક અપક્ષ સભ્યોના સંપર્કમાં છે। કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ તો પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જોડાણ સાધવા દરખાસ્ત મૂકી ચૂક્યા છે। કાશ્મીર મે ભાજપા જનાદેશ કા અપમાન કર રહી હે। સંપૂર્ણ બહુમત ચાહે કિસી કો ના દિયા હો, પીડીપી કો સબસે બડી પાર્ટી ઓર સબસે જ્યાદા વોટે દી હે। પીડીપી ના કેટલાક વર્તુળો તો સર્વપક્ષીય સરકારની તરફદારી કરવા લાગ્યા છે। રાજ્યમાં સરકાર રચના અંગે પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે અને તમામ રાજકીય પક્ષોએ પોતાના વિકલ્પ ખુલ્લા રાખ્યા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે તમામ રાજ્યોના નાણામંત્રીઓએ જીએસટી વહેલી તકે લાગુ કરવાની બાબતને ટેકો આપ્યો છે। રાજ્યોના નાણામંત્રીઓ સાથે દિલ્હીમાં 3 કલાક સુધી ચાલેલી બેઠકને અંતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જેટલીએ જણાવ્યું હતું કે આ બાબત અંગે રાજ્યોના નાણામંત્રીઓએ કરેલા કેટલાક સૂચનોને અંદાજપત્રમાં સમાવી લેવામાં આવશે। બેઠકમાં કેન્દ્રની જનધન યોજના અને સ્વચ્છ ભારત અભિયાન જેવી ફ્લેગશીપ યોજના ઉપરાંત કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માટે નાણાં ફાળવણી અંગે પણ ચર્ચા થઈ હતી। આ બેઠકમાં અર્થવ્યવસ્થાને ગતિશીલ બનાવવા અંગેના કેટલાક મહત્વપૂર્ણ સૂચનો મળ્યા હોવાનું પણ શ્રી જેટલીએ જણાવ્યું હતું। The states are of course anxious that the CST compensations be paid to them expeditiously. The flagship schemes of the center like Swachh Bharat Abhiyan, Jaradhan Yojana also came in for discussion. There is a large support for them. There was a lot of discussion on infrastructure projects. પાકિસ્તાન દ્વારા કાશ્મીર સરહદ વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે ગોળીબારો કરવામાં આવ્યા હતા। જો કે ભારતીય સુરક્ષા દળના જવાનોએ સંયમ રાખી વળતો હુમલો નહોતો કર્યો। આજે વહેલી પરોડે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં અરણિયા સેક્ટરમાં ભારતીય ચોકી પર પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો। લગભગ 7 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યા હતા। મિત્રો, જોઈએ બાકીના સમાચાર નાનકડા વિરામ બાદ। સંડાસનો ઉપયોગ, સ્વચ્છ ભારતનો સહયોગ। વિરામ બાદ સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। પશ્ચિમની જાસૂસી એજન્સી દ્વારા ટેપ થયેલો ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમનો અવાજ સાંભળવા મળતા જ ભારતીય તપાસ એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે। દાઉદ કરાચીથી દુબઈ ખાતે ફોન પર કોઈ રિયલ એસ્ટેટ સોદા અંગે વાત કરી રહ્યો હતો। ફોન સાંભળવામાં મળેલા અવાજે એ વાતના સંકેત આપ્યા છે કે દાઉદ હજી કરાચીમાં જ છે। 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના સૂત્રધાર અને ભાગેડુ આરોપી દાઉદ ઇબ્રાહીમે કરાચીથી દુબઈ ખાતે કરેલી વાતચીતની ટેપ મીડિયામાં રણકતી થતા એ વાતના સંકેત મળ્યા છે કે ગુનાખોરીની આલમમાં દંતકથા બની ગયેલો દાઉદ પાકિસ્તાનના કરાચીમાં છે, તે સાથે જ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો છે। આંતરરાષ્ટ્રીય ત્રાસવાદીઓની યાદી તેમજ ભારતની મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ દાઉદ વિશે પાકિસ્તાન કહેતું રહ્યું છે કે તેની પાસે દાઉદ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ હવે ટેપમાં દાઉદ એમ કહેતો સંભળાય છે કે તે પોતે જ કોર્ટ અને પોતે જ જજ છે। ટેપની વાતચીત પણ સૂચવે છે કે દાઉદને કોઈનો ખોફ નથી। ભારતીય ગુપ્તચર એજન્સીએ દાઉદની આ ટેપની માંગણી કરી છે। ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે મોસ્ટ વોન્ટેડ દાઉદને સોંપવા ભારત પાકિસ્તાનને જણાવી ચૂક્યું છે। દાઉદ કા જહાં તક પ્રશ્ન હૈ વો મોસ્ટ વોન્ટેડ લોગો મે સે હૈ જિસકે સંબંધ મે કે ભારતને ભી પાકિસ્તાન સે કહા હૈ કે ઉસે હવાલે કિયા જાના ચાહિયે ઓર પ્રતીક્ષા કીજિયે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અમેરિકાની મુલાકાત સમયે પ્રમુખ બરાક ઓબામા સમક્ષ પણ ફરાર દાઉદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે ભારતનો ભાગેડુ આરોપી કરાચીમાં હોવાના સંગીન સંકેત પ્રાપ્ત થયા છે।
newsmobile.in નામની વેબસાઇટે તો 60 વર્ષની વયે પહોંચી ચૂકેલા દાઉદના જીવનમાં ડોક્યુ કરાવવા પણ પ્રયાસ કર્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીઓ હવે મોસ્ટ વોન્ટેડ આરોપીને કઈ રીતે ભીસમાં લે છે તે જોવું રહ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વહેલી તકે ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો કરી સંગઠનની પુનઃરચના કરશે. ભાજપના સંગઠનમાંથી ઘણા હોદ્દેદારો કેન્દ્રના મંત્રી બનતા અમિત શાહ આ ખાલી સ્થાનો પર નવી નિમણૂકો કરશે. જાન્યુઆરીમાં પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાય તે પહેલા તેઓ આ કામ પૂરું કરશે તેમ મનાય છે. જેપી નડ્ડા, રાજીવ પ્રતાપ રૂડી, રામાશંકર કથિરિયા કેન્દ્રીય કેબિનેટમાં જોડાતા મહામંત્રીઓના કુલ 6 પદ ખાલી પડેલા છે. તે જ રીતે ઉપાધ્યક્ષ પદના 3 સ્થાનો પણ ખાલી પડ્યા છે. હાલમાં મહામંત્રી પદ માટે શ્રીકાંત શર્મા, અનિલ જૈન, અનુરાગ ઠાકુર અને સત્યેન્દ્ર કુશવાહાના નામો ચર્ચામાં આગળ છે. ઉપાધ્યક્ષ પદ માટે અર્જુન મુંડા તથા શાહનવાઝ હુસેનના નામો ચર્ચાય છે. કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ મંત્રી મનસુખભાઈ વસાવા સહિત આખું ગામ આજે સ્વચ્છતા અભિયાનમાં જોડાયું હતું. નર્મદા જિલ્લામાં જીતનગર નામના આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં આબાલ વૃદ્ધ તથા મહાનુભાવ સૌ કોઈ કેન્દ્રીય મંત્રી સાથે હાથમાં ઝાડુ પકડી સફાઈ કામગીરીમાં જોડાયા હતા. અગાઉ ગઈકાલે ગામના આગેવાનો તથા યુવાનોએ રેલી યોજી ગામ લોકોને આજના સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેર્યા હતા. જાણીતા કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રીએ આજે સવારે દીપ પ્રગટાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનનો આપેલ કાર્યક્રમ દેશના વિકાસ સાથે જોડાયેલ છે અને ગામે ગામ આ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યના ઉદ્યોગમંત્રી સૌરભભાઈ પટેલે આજે દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. રાષ્ટ્ર સ્તરે આ સંસ્થાની સ્થાપના વર્ષ 2005માં થઈ હતી. ઉદ્યોગમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વેપાર તો ગુજરાતીઓના લોહીમાં વણાયેલો છે, ત્યારે દલિત તથા સામાન્ય વર્ગના યુવાનોને પણ ઉદ્યોગ તથા વેપારમાં જોડાવાની તક મળે તે માટે આ સંસ્થા કામ કરે છે તે આવકારદાયક છે. ડિક્કીના મહામંત્રી દિનેશ રાજવંશીના જણાવ્યા અનુસાર આ સંસ્થા 18 રાજ્યોમાં કાર્યરત છે અને તેના 3000 જેટલા સભ્યો છે. અંદર લોકોની રોજગારી વધારવાનો મેઇન અમારો કન્સેપ્ટ છે. એની સાથે સાથે એ લોકોને એન્ટરપ્રિનરશિપની અવેરનેસ, અપગ્રેડેશન એને લગતી અમે તાલીમ આપીશું. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ખાતે રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 530 રનના જવાબમાં ભારતે એક વિકેટ ગુમાવીને 105 રન કર્યા છે. મુરલી વિજય 55 રન, જ્યારે ચેતેશ્વર પુજારા 25 રન સાથે રમતમાં છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન સ્મિથની 192 રનની ઇનિંગની મદદથી પહેલા દાવમાં 530 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સામીએ 4 વિકેટો ઝડપી હતી. અને સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લશ્કરના વડા દલવીરસિંહ સુહાગે આસામમાં હિંસાનો સામનો કરી ચૂકેલા વિસ્તારોની કરી સમીક્ષા. ઉગ્રવાદીઓ વિરુદ્ધનું અભિયાન બન્યું વ્યાપક. ઘટના માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતું ભાજપ. જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના માટે હજુ પણ પોતાના તમામ વિકલ્પો ખુલ્લા રાખતા તમામ પક્ષો. ચર્ચા માટે પીડીપી બીજેપીને રાજ્યપાલનું તેડું. દાઉદનો ટેપ અવાજ સંભળાતા ભારતની તપાસ એજન્સીઓ સતર્ક. દાઉદ કરાંચીમાં હોવાનો પુરાવો સામે આવતા પાકિસ્તાની જૂઠાણું ખુલ્લું પડ્યું. દાઉદને ભારતે સોંપવાની માંગ બુલંદ બની. ઉદ્યોગમંત્રી સૌરભ પટેલ દ્વારા દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાત ચેપ્ટરનો આરંભ. દલિત અને સામાન્ય વર્ગના યુવાનને પણ ઉદ્યોગ વેપારમાં જોડાવાની તક ખુલ્લી થઈ. મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના 530 રનના જવાબમાં ભારતના એક વિકેટે 108 રન. મોહમ્મદ સામીએ ઝડપી 4 વિકેટ. મુરલી વિજય 55 રને અને ચેતેશ્વર પુજારા 25 રને રમતમાં. સાથે આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.